તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. ગુજરાત અને મહારાષ્ટ્રમાં એનઆઈએના દરોડા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં એનઆઈએ દરોડા કર્યા છે. ત્રણ સ્થળોએ એનઆઈએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો મહત્વના સમાચાર છે, ગુજરાત મહારાષ્ટ્રમાં એનઆઈએ દરોડા પાડ્યા છે. પાકિસ્તાન માટે જાસૂસી થઈ રહી હોવાની શંકાના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. તો મહત્વના જે સમાચાર છે, પાકિસ્તાન તરફથી રૂપિયા મેળવ્યા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં એનઆઈએની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ સ્થળોએ એનઆઈએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં મહત્વની વિગતો પણ બહાર આવી શકે છે. તો પાકિસ્તાન માટે જાસૂસી થઈ રહી હોવાની શંકાના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી રૂપિયા મેળવ્યા હોવાની પણ આશંકા છે. પાકિસ્તાન તરફથી જાસૂસી થઈ રહી હોવાના અહેવાલ છે, અને તેને લઈને જ એનઆઈએની ટીમે ગુજરાત મહારાષ્ટ્રમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. ત્રણ સ્થળોએ એનઆઈએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં મહત્વની વિગતો બહાર આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાન તરફથી રૂપિયા મેળવીને જાસૂસી થઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે, અને તેને લઈને જ એનઆઈએની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તો આ માટે જ વધુ વિગતો માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, એનઆઈએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ત્રણ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, ખાસ કરીને જે માહિતી મળી રહી છે, જે અલગ અલગ સૂત્રોના માધ્યમથી એ રીતે ખબર પડી રહી છે, 2021માં બેંગ્લોરમાં અને ખાસ કરીને કહીએ કે વિશાખાપટ્ટનમને તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોની જો વાત કરીએ તો ત્યાં જે નેવી હતી, નેવીનું ક્લાસિફાઈડ એટલે કે જે ગુપ્ત માહિતીઓની જે ફાઇલ છે તે જે તે સમય દરમિયાન લીક થઈ હતી. એની અંદર નેવીનો સ્પોટ, અલગ અલગ એ અલગ અલગ જે આપણા યુદ્ધ પોતો છે એની લોકેશન અને તમામ જે વસ્તુઓ છે જે ગુપ્ત ટ્રાન્ઝિટ કહેવામાં આવે છે, એટલે કે જે કોડ મેસેજીસ હોય છે, એ મેસેજીસ જે છે એ લીક થયા હતા એ સમય દરમિયાન એવી વાત કહેવામાં આવે છે. એ સમય દરમિયાન જ્યારે એનઆઈએ દેશવ્યાપી દરોડા પાડ્યા હતા ત્યારે 15 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પણ હજુ પણ જે રીતે માહિતીઓ સતત આવી રહી છે, એમાં ગુજરાત કનેક્શન, એમાં મહારાષ્ટ્ર કનેક્શન, એ ધીરે ધીરે ખુલીને સામે આવી રહ્યું છે કે જે રીતે સ્લીપર સેલ હોય છે એ લોકો કઈ રીતે ક્યાંક મેસેજીસ પહોંચાડવામાં, તો ક્યાંક મોબાઈલથી માહિતી આપવામાં, તો ક્યાં SMSના માધ્યમથી, તો ક્યાં મેન ટુ મેન ઇન્ટેલિજન્સની જે વાત હોય છે એના માધ્યમથી એ લોકોએ તમામ કામગીરી કરી હોય છે. અને એટલા માટે જ હવે એવા તમામ સૂત્રોને, એવા તમામ લોકોને ટ્રેક કરવું, કારણ કે ખૂબ અઘરું હોય છે, અને એટલા માટે એનઆઈએ જે રીતે સંપૂર્ણ અત્યારે ટ્રેકિંગ કરીને એ તમામ લોકોને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. તમામ લોકોને એને સૂત્રો કહી રહ્યા છે, કેટલાક ડિવાઇસીસ તો કેટલાક દસ્તાવેજો છે તે હજુ પણ તેઓએ કબજે કર્યા છે. પણ આ ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે જે રીતે ISI વારંવાર દેશની અંદર પોતાની રીતે સ્લીપર સેલ એસ્ટેબ્લિશ કરે છે, એ થોડા દિવસ પહેલાં તમને ખ્યાલ હોય તો ભરૂચમાં પણ એક વ્યક્તિ જે પકડાયો હતો, એના પછી એક રિટાયર્ડ અધિકારી હતા એ પણ પકડાયા હતા, અને કેટલાક પાકિસ્તાનથી જે હિન્દુઓ આવેલા છે એ જામનગરમાં છે, એ આપણા બગોદરાની પાસે એક ગામડું છે ત્યાંથી છે, એ તમામ લોકો જે છે એ જાસૂસી કરતા ક્યાંક સિમ કાર્ડના માધ્યમથી, તો ક્યાંક ફેસબુકના સોશિયલ મીડિયાના માધ્યમથી, ક્યાંક હની ટ્રેપના માધ્યમથી આ લોકો પકડાતા હોય છે. થોડા સમય પહેલાં મડગાંવ જે છે ગોવા અને મહારાષ્ટ્રની વચ્ચે, ત્યાંથી પણ જે છે એ એક વ્યક્તિ જે છે એ ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન એટલે કે ફોટા પાડતા અને તમામ નેવીની જે લોકેશન છે એ આપતા એ ઝડપાયા હતા. એટલે એનઆઈએ પોતાની રીતે જે રીતે કામગીરી કરી રહ્યું છે એને જરૂરથી એવું કહી શકાય છે કે એની પાસે નિશ્ચિત અને પાકું જે સૂત્રો હોય તો એ પ્રમાણે લોકેશનને ટ્રેક કરતી હોય છે અને પોતાની રીતે તમામ તપાસ કરી રહી છે. હજુ સુધી એનઆઈએ તરફથી કહેવામાં નથી આવ્યું કે મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ અને ગુજરાતમાં કઈ જગ્યાએ એમણે દરોડા પાડ્યા છે અથવા કોઈ સ્પષ્ટતા નથી. પણ માનવામાં આવે છે કે જે ગોધરા છે, સુરત છે, કે જે પોરબંદરના કેટલાક વિસ્તારો છે અને જે પોર્ટ એરિયાઝ છે એ એરિયામાંથી હંમેશાથી આવા જે એન્ટી સોશિયલ એલિમેન્ટ અને જે સ્લીપર સેલના લોકો છે એ પોતાની રીતે કામ કરતા હોય છે ને એ જ વિસ્તારોમાંથી સમયાંતરે તેઓ પકડાતા હોય છે. હવે થોડા કલાકોમાં એ પણ સ્પષ્ટતા થશે કે એનઆઈએ ક્યાં અને કેવી રીતે ઓપરેટ કરી રહી છે અને સાથે જે કયા પ્રકારના લોકોને પકડ્યું છે અને એ લોકો કોની કોની સાથે સંકળાયેલા છે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં. તે માત્ર
એકલા જ કામ કરી રહ્યા છે કે તેમની સાથે બીજા એમની સાથે જે સહયોગી ઓપરેટિવ છે એ પણ કામ કરી રહ્યા છે? પણ એટલું જરૂર છે કે જે રીતે એનઆઈએ એક્ટી છે, દેશમાં દેશ વિરોધી તત્વોને ડામવા માટે તમામ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ એનઆઈએ તરફથી કરવામાં આવી રહી છે, પણ જે રીતે સ્લીપર સેલ માત્ર ગુજરાત નહીં, મહારાષ્ટ્ર નહીં, તમે જુઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, દિલ્હીના જે એનસીઆર જેવો વિસ્તાર છો ત્યાં, પશ્ચિમ બંગાળ, બિહાર જે કહેવાય છે એ વિસ્તારોમાં, એટલે તમામ જગ્યાએ લોકોના ઓપરેટિવ જે છે કામગીરી કરી રહ્યા છે. પણ એટલું જરૂર છે કે એનઆઈએ તરફથી કેટલીક વખત સફળતા મળે પણ છે ને કેટલીક વખત સફળતા નથી મળી, પણ એટલું કહી શકાય છે કે આ વખતે જે રીતે માહિતી આવી રહી છે તેમને સફળતા મળી છે અને કેટલાક લોકોને તેઓએ અટકાયત પણ કરી છે અને એમની પાસે દસ્તાવેજો પણ મળ્યા છે. જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપ